નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એચઆર બાયોલોજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું તો મિત્રો આજનો આપણો આ ત્રીજો પાર્ટ છે આની પહેલાના જો બે પાર્ટ ના જોયા હોય આ ચેપ્ટરના તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મળી જશે અને ઉપર આઈ બટન પર પણ તેની લિંક તમને હું આપું છું તો તમે ત્યાંથી એ લેક્ચર જોઈ શકો છો પુનઃ સંયોજિત ડીએનએ અણુના નિર્માણ વિશેની સામાન્ય માહિતી આપો તો અત્યાર સુધી આપણે ઇન્ટ્રોડક્શન જોયું હતું કે કઈ રીતે આપણો જે ડીએનએનો અણુ હોય છે એમાંથી એક ટુકડો કાપીને આપણે બીજા જે સજીવ હોય છે એની અંદર કઈ રીતે આપણે જોડી શકીએ તો આ જે હોય છે એ પુનઃ સંયોજિત ડીએનએ કહેવાય છે તો સૌ પ્રથમ રિકોમ્બિનન્ટ ડીએનએ જે નિર્માણ હતું એનું એ સાલ્મોનેલા ટાઇફી ટાઈફીમુરિયમના મૂળ પ્લાઝમિડ એન્ટિબાયોટિક પ્રતિરોધી જનીના ટુકડાને જોડીને શક્ય થયું હતું તો મિત્રો અહીંયા જે સાલ્મોનેલા ટાઈપિમિરિયમ છે એ અહીંયા એક બેક્ટેરિયાનું નામ છે તેનો જે પ્લાઝમિડ હોય મિત્રો પ્લાઝમિડ એટલે આવું એક સર્ક્યુલર ડીએનએ હોય એની અંદર એ પ્લાઝમિડ ડીએનએની અંદરથી એન્ટીબાયોટિક પ્રતિરોધી જે જનીન હોય એટલે કે જે એન્ટિબાયોટિક સામે લડે એવો ટુકડો અહીંયાથી કટ કર્યો હતો અને એ ટુકડો બીજા સજીવની અંદર પણ એમણે જોડ્યો હતો તો હવે આ કાર્ય ઈસવીસન ઓગણીસો બોતેરની અંદર સ્ટેનલે કોહોને અને હર્બર્ટ બોયર દ્વારા કરવામાં આવ્યું હતું તો વૈજ્ઞાનિકનું નામ પણ અહીંયા આપણે યાદ રાખીશું સ્ટેનલે કોહોન અને હર્બર બોયર તો આ સાયન્ટિસ્ટ એમસીક્યુમાં પણ પૂછાઈ શકે એમનું નામ અથવા ખાલી જગ્યામાં પૂછાઈ શકે હવે આણવીય કાતર તરીકે ઓળખાતા રિસ્ટ્રિક્શન ઉત્સેચકોની મદદથી એની શોધ જે થઈ એની મદદથી ડીએનએને આપણે વિશિષ્ટ જગ્યાએથી કાપવાનું પોસિબલ બન્યું છે તો મિત્રો આણવીય કાતર એટલે કે મોલેક્યુલર સીઝર જેને કહેવાય કે આપણે નો અણુ કાપવો કઈ રીતે બરાબર છે તો એની માટે સ્પેશિયલ ઉત્સેચકો આવે છે જેને રિસ્ટ્રિક્શન ઉત્સેચકો કહેવાય છે હવે એ જ્યારે શોધાયા ત્યારે ખૂબ જ ડીએનએ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થયા રીકોમ્બિનેટ ડીએનએ ટેકનોલોજી જે આપણી છે એના માટે ખૂબ જ યુઝફુલ સાબિત થયા હતા તો એને હવે આપણે કોઈપણ ડીએનએ માની લો કે કોઈપણ ડીએનએ છે એ દાખલા તરીકે આવો એક ડીએનએ છે એને કોઈપણ વિશિષ્ટ જગ્યાએથી જો કાપવું હોય તો રેસ્ટ્રિક્શન એન્ઝાઇમની જરૂર પડશે બરાબર છે હવે આ કાપેલો જે ડીએનએનો ટુકડો હશે એને પ્લાઝમિડ સાથે જોડવામાં આવે છે તો મિત્રો આપણે જે આ પ્લાઝમિડ હતું એની સાથે આ ડીએનએનો કાપેલો ટુકડો આપણે જોડવાનો છે હવે આ પ્લાઝમિડ ડીએનએ એ વાહકની જેમ કાર્ય કરે છે તો મિત્રો આ જે આપણું પ્લાઝમિડ ડીએનએ જે હતું ફરી હું અહીંયા રાઉન્ડ કરું છું એ હવે વાહકની જેમ કામ કરશે કેમ કારણ કે આપણે જે ડીએનએનો ટુકડો અહીંયાથી જે કાપ્યો એ ડીએનએનો ટુકડો આપણે આની અંદર જોડી લીધો છે તો હવે એ જો એ શું થઈ ગયું એ આપણું હવે વાહક તરીકે કામ કરશે જે આ પ્લાઝમિડ આપણો ડીએનએ છે એ હવે વાહકની જેમ એક કામ કરશે કે એ આપણો જે ડીએનએનો ટુકડો જે કાપ્યો એને બીજા સજીવની અંદર ટ્રાન્સફર કરશે બરાબર તો એને આપણે વાહક કહીશું જનરલી મિત્રો વાહક એટલે શટલ જેવું કાર્ય કરશે જેમ આપણે એક ગામમાંથી બીજા ગામે કોઈ સટલ દ્વારા જઈએ છીએ કોઈ રિક્ષાનું શટલ હોય કે બસનું હોય તો એ રીતે આ આપણો ડીએનએનો ટુકડો છે એ પણ એક આ વાહક દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે એટલે કે એક સજીવમાંથી બીજા સજીવમાં આપણે મોકલીએ છીએ હવે જે મચ્છર કીટવાહક અથવા તો દાખલા તરીકે અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે મેલેરિયાનું જે પરોપજીવી હોય છે એને મનુષ્યની અંદર એક મચ્છર ટ્રાન્સફર કરે છે એટલે કે જે પણ મેલેરિયાનું પરોપજીવી હોય છે એ પરોપજીવી ને મચ્છરની સાથે એ વાહક થઈને આપણી અંદર આવે છે મનુષ્યની અંદર જ્યારે એ મેલેરિયાનો પરોપજીવી છે એ મચ્છર દ્વારા આવતો હોય છે તો આપણ એક વાહકની જેમ કામ કરે છે તો આ અહીંયા એક ઉદાહરણ આપેલું છે તો એવી જ રીતે પ્લાઝમિડ પણ કામ કરશે કે જે વિદેશી ડીએનએનો ટુકડો હશે એને યજમાન સજીવની અંદર દાખલ કરશે હવે એન્ટીબાયોટિક જર્ની સાથે જોડવાનું કાર્ય એ ડીએનએ લાઈગેઝ દ્વારા થાય છે તો મિત્રો અહીંયા એક ફરી ઉત્સેચકનું નામ આવે છે ડીએનએ લાઈગેઝ હવે જે આ લાઈગેઝ હોય છે એ પણ જોડવાનું કામ કરે છે બરાબર છે રિસ્ટ્રિક્શન ઉત્સેચક હતું એ ડીએનએના અણુને કાપવાનું કામ કરે છે પરંતુ ડીએનએના અણુને જોડવાનું કામ કોણ કરશે લાઈગેસ એન્ઝાઇમ એટલે કે લાઇગેસ ઉત્સેચક દ્વારા આ પોસિબલ બનશે તો હવે જે પણ એન્ટીબાયોટિક જનીન આપણે એક જગ્યાએથી કાપ્યો છે અને એને હવે વાહક સાથે જે આપણે જોડવાનો છે એ હવે ડીએનએ લાઈગેસ દ્વારા કરીશું હવે આવી રીતે એક નવા સ્વયં બનાવવા બનાવવાવાળા વલયાકાર ડીએનએનું ઇનવિટ્રો નિર્માણ થાય છે કેવું નિર્માણ થાય છે ડીએનએનું ઇનવિટ્રો એટલે કે એ સજીવની અંદર આ એક જે સર્ક્યુલર ડીએનએ છે આ આપણે અહીંયા વલયાકાર જે છે એ ડીએનએનું ઇન વિટ્રોની અંદર નિર્માણ થઈ જશે અને જેને રીકોમ્બિડન્ટ ડીએનએ કહીશું તો મિત્રો આની અંદર આપણે જે આપણો જે સ્પેસિફિક ડીએનએ હતો જે આપણે જોઈતો હતો એ હવે આની અંદર આવી ગયું છે આટલા ટુકડાની અંદર બરાબર છે તો આ આપણું રીકોમ્બિડન્ટ ડીએનએ થઈ ગયું હવે જ્યારે આ ડીએનએ ઈ કોલાઈની અંદર સ્થાનાંતરિત કરવામાં આવે છે હવે ઈ કોલાઈ એ બેક્ટેરિયાનું નામ છે તો હવે આ ડીએનએ જ્યારે ઈ કોલાઈમાં આપણે મોકલીશું તો તે શું કરશે નવા યજમાન ડીએનએ પોલિમરેઝ ઉત્સેચકનો ઉપયોગ કરશે અને પ્રતિકૃતિ બનાવશે એટલે હવે ઈ કોલાઈ એનું કામ ચાલુ કરી દેશે કે જે પણ આપણે ડીએનએનો ટુકડો વિદેશી મોકલ્યો છે એને હવે એની અંદર જ શું કરશે મલ્ટિપ્લાય કરશે એટલે કે પોલિમરેઝ ડીએનએ પોલીમરેજ ઉત્સેચકનો ઉપયોગ કરશે અને એની નકલ બનાવશે એની કોપી છાપવાનું શરૂ કરશે તો જે પણ હવે ઈ કોલાઈ નવા જે બેક્ટેરિયા જન્મ લેશે એનામાંથી તો એ બધાની અંદર આ આપણો ડીએનએનો ટુકડો આવી જશે ઓકે મિત્રો તો આ રીતે ડીએનએની આર રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી કામ કરતી હોય છે જેને પુનઃ સંયોજિત ડીએનએ અણુ કહેવાય છે નેક્સ્ટ હવે આપણે પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં સમાવિષ્ટ થતાં મુખ્ય તબક્કા જોઈશું એટલે કે મુખ્ય સ્ટેપ્સ કયા કયા છે કે કઈ રીતે આપણે પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજીનો યુઝ કરી શકીએ તો સૌથી પહેલું આપણું જેપ સ્ટેપ છે એ છે ડીએનએ ટુકડાઓનું નિર્માણ કરવું અને ડીએનએના ઇચ્છિત લક્ષણો ધરાવતા ટુકડાઓની પસંદગી કરવી એટલે સૌથી પહેલાં આપણે ડીએનએનો જે આપણો ઈચ્છિત લક્ષણોનો જે ટુકડો છે એ આપણે કાપીશું એટલે કે એને પસંદ કરીશું સૌથી પહેલાં આપણે બરાબર છે હવે એ જે પસંદ કર્યું છે એનું આપણે ક્લોનિંગ વાહકમાં ઉતરણ કરીશું એટલે કે જે પણ આપણે પ્લાઝમિડ લીધું હતું એ પ્લાઝમિડની અંદર હવે આપણે એનું ક્લોનિંગ કરીશું અને પુનઃ વાહકોની યજમાન કોષોમાં ઓળખ હવે આ જે છે આપણે પ્લાઝમિડ એ નવા સજીવમાં દાખલ કરીશું પછી એ જે નવો સજીવ હશે એની અંદર એ આપણો ડીએનએ પહોંચી ગયો છે કે કેમ એ આપણે એની ઓળખ કરીશું એટલે નવા જે કોષો હશે એની અંદર એ આપણો ડીએનએ છે કે નહીં એ આપણે ચેક કરીશું પછી પુનઃ સંયોજિત અણુઓ ધરાવતા ક્લોન્સનું બહુ ગુણન હવે આપણે માની લો કે અહીંયા આપણું પરફેક્ટ છે આપણું જે ટ્રાન્સફર કરવાનું હતું એ થઈ ગયું છે તો હવે આપણે એનું મલ્ટિપ્લેશન કરીશું એટલે કે એને ગુણી નાખીશું બરાબર છે એનું હવે આપણે બહુ ગુણન કરીશું નવી નવી એની પ્રતિકૃતિ આપણે હવે બનાવીશું હવે જનીનની અભિવ્યક્તિ દ્વારા ઈચ્છિત નિપજની બનાવટ અથવા તો ઉત્પત્તિ તો આપણો લાસ્ટ સ્ટેપ શું છે કે આપણને જે જોઈતો હતો જે આપણે ઈચ્છિત લક્ષણો જોઈતા હતા એવી નીપજ હવે આપણને મળી જશે આપણે એક કોર્ષમાંથી હજારો લાખો કોર્ષ કરવાના છીએ હવે એક ફરી આપણો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આ ચેપ્ટરની અંદર છે કે રેસ્ટ્રિક્શન ઉત્સેચકો અને તેનું નામકરણ તો વિદ્યાર્થી મિત્રો જે પણ આપણે ડીએનએનું અણુ કાપીએ છીએ એ રેસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા કાપીએ છીએ હવે એનું નામકરણ કઈ રીતે કરવાનું હોય છે એટલે કે આપણે એ એનું નામ કઈ રીતે આપણે એને ઓળખીએ કે આ રેસ્ટ્રિક્શન ઉત્સેચકનું આ નામ છે તો વર્ષ ઓગણીસો ત્રેસઠની અંદર યાદ રાખજો બે ઉત્સેચકોને અલગ કરવામાં આવ્યા કે જે ઈ કોલાઈમાં બેક્ટેરિયો ફેઝની વૃદ્ધિને અવરોધવા માટે જવાબદાર હતો હવે આ જે બેક્ટેરિયો ફેઝ છે એ મિત્રો વાયરસ છે કે જે બેક્ટેરિયાને અસર કરે છે તો એ બેક્ટેરિયો ફેઝની વૃદ્ધિ ના થાય એને અવરોધવા માટે એને અટકાવવા માટે ઈ કોલાઈની અંદર ઉત્સેચકો જોવામાં આવ્યા હતા જોયા હતા હવે તેમાંનો એક જે હતો એ ડીએનએમાં મિથાઇલ સમૂહને ઉમેરશે એટલે કે એ ઉત્સેચક શું કરશે ડીએનએની અંદર મિથાઇલ સમૂહને ઉમેરશે અને બીજો જે છે એ ડીએનએને કાપે છે તો હવે ડીએનએને કાપતા ઉત્સેચકોને આપણે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ કહેવામાં આવે છે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ કોને કહીશું કે જે ડીએનએને કાપે છે મિત્રો ઉત્સેચકનું નામ આવે એની પાછળ એઝ આવે છે એટલે યાદ રાખજો કે અહીંયા એન્ડોન્યુક્લિયસ છે પાછળ એઝ આવ્યું એટલે આપણે એ ઉત્સેચકનું નામ કહેવાય છે હવે હિન્દ ટુ અહીંયા જે લખ્યું છે હિન્દ ટુ એ પ્રથમ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક છે એટલે કે સૌથી પહેલાં શોધાયો હતો આ એન્ડો એન્ડોન્યુક્લિયસ હિન્દ ટુ હવે આ હિન્દ ટુ નામ કંઈથી આવ્યું ને એ આપણે જોઈશું કે હવે આ હિન્દ ટુ છે એ હંમેશા નો એક ચોક્કસ બિંદુ ઉપર કાપશે એટલે કે ડીએનએને એક ચોક્કસ જગ્યાએ કાપશે હિંદ ટુ જ્યાં છ બેઝ જોડનો એક વિશેષ ક્રમ આવેલો હશે હવે છ બેઝ ક્રમ એટલે તમને ડીએનએનું સ્ટ્રક્ચર યાદ હોવું જોઈએ કે આપણને ખબર છે એની અંદર એ ટી જી સી એવા બેઝ ક્રમ આવેલા હોય છે તો આવો એક છ બેઝ જોડતો એક વિશેષ ક્રમ જે હશે કે જે હિંદ ટુ ઓળખી લેશે અને હિંદ ટુ ત્યાં આગળ એનું કામ કરશે હવે હિંદ ટુ સિવાય આજે નવસોથી પણ વધારે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો વિશે જાણકારી છે એટલે કે નવસોથી પણ વધારે રિસ્ટ્રિક્શન ઉત્સેચક અત્યારે હાલની તારીખે વપરાય છે બાયોટેકનોલોજીની ફિલ્ડમાં જે બેક્ટેરિયાની બસો ત્રીસથી લઈને એનાથી પણ વધારે જાતમાંથી અલગ કરવામાં આવે છે હવે જે ઉત્સેચકો છે એ બેક્ટેરિયાની જાતમાંથી જ લેવામાં આવેલા છે હવે એનું નામકરણ કઈ રીતે થાય છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે તો આ ઉત્સેચકનું નામકરણ કે તે જે બેક્ટેરિયામાંથી લીધેલો છે એના આધારે ત્રણ કે ચાર ટૂંકા અક્ષરોમાં કરવામાં આવે છે હું તમને સમજાવું છું હવે ઇકો આરવન જે છે ઇકો આરવન અહીંયા એક કોલાઈનું નામ છે અરે સોરી રેસ્ટ્રિક્શન એન્જાઇમનું નામ છે હવે ક્યાંથી લીધું છે તો એને ઈસ્તેરેશિયા કોલાઈ નામના બેક્ટેરિયામાંથી લીધો છે તો મિત્રો અહીંયા ઇસ્ટેરેશિયાનો કેપિટલ ઈ લીધો છે પછી અહીંયા કોલાઈનો સી અને ઓ લીધો છે અને આર જે છે એ આર સ્ટ્રેનનું નામ છે અને એક જે છે એનો નંબર છે કે કઈ સ્ટ્રેન છે તો મિત્રો અહીંયા ઇકો આર વન જે છે એ ઇસ્તેરેશિયા કોલાઈ નામના બેક્ટેરિયામાંથી લેવામાં આવ્યો છે કે જે આર જાતિના નામ પરથી આર જે છે એ આપણું અહીંયા નું નામ છે આ પ્રજાતિ છે ઇસ્તેરેશિયા કોલાઈ છે એ જાતિ છે અને આર એ સ્ટ્રેનનું નામ છે એના અને એના પછી જે વન છે ઇકો આર વન છે આ આઈ નથી વન છે આ વન એક રોમન અંક છે કે જે બેક્ટેરિયાની કઈ નંબરની જાતમાંથી લેવામાં આવ્યો છે તે દર્શાવે છે એ રીતે મિત્રો હિંદ થ્રીની વાત કરીએ આપણે હિંદ ટુ હોય કે હિંદ થ્રી હોય તો એની અંદર જે એચ છે એચ એ એચ છે હિમોફિલસનો અને જે આઈ એન છે એ છે ઇન્ફ્લુએન્ઝા વાયરસ તો મિત્રો હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે રેસ્ટ્રિક્શન જે ન્યુક્લિયસ ઉત્સેચકો છે એના વિશે આપણે ડિટેલમાં ભણવાના છે નેક્સ્ટ લેક્ચરની અંદર મિત્રો તમે આજે જ આ નંબર ઉપર વોટ્સએપ પર તમે હાય લખીને વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો ત્યાં પણ તમને ઘણી બધી અપડેટ્સ મળતી રહેશે મારી પાસે નીટના પણ એક સ્પેશિયલ ગ્રુપ છે ત્યાં પણ તમે જોડાઈ શકો છો મિત્રો જનરલી તમને કોઈપણ ક્વેશ્ચન હોય તો તમે મને આ નંબર પર હાય લખી શકો છો વોટ્સએપ ઉપર તો મિત્રો તમને કોઈ પણ કન્ફ્યુઝન હોય તો આ નંબર પર મેસેજ કરવા વિનંતી છે તો મિત્રો આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક એન્ડ શેર કરજો ચેનલને હજુ જેણે સબસ્ક્રાઈબ નથી કર્યું જે નવા છે એ પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો અને બે લાઇકન પર દબાવી દો મળીએ હવે આપણે નેક્સ્ટ વિડિયોની અંદર